રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસની વચ્ચે દિવસ દરમિયાન પણ કર્ફ્યુ લગાવવામાં આવશે તેવી વાતો ચારેકોર ચાલી રહી છે, ત્યારે આ વિશે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક અગત્યની માહિતી આપવામાં આવી છે, જેના વિશે હું આ વિડીયોમાં તમને જણાવીશ, જેથી વિડીયોને અંત સુધી જોવો ખૂબ જરૂરી છે. અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં કોરોના વાયરસના કેસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલમાં સુરતમાં 450 જેટલા કેસ નોંધાયા છે. આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યુ લાગુ કરવામાં આવશે નહીં. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખૂબ જ એક અગત્યની માહિતી આજે આપી છે કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન કરવામાં આવશે નહીં કે દિવસે પણ કર્ફ્યુ લગાવવામાં આવશે નહીં, જેથી આવી કોઈ પણ વાત ઉપર ભરોસો કરવો નહીં. ઉપરાંત બીજી વાત મુખ્યમંત્રીએ પણ કીધી કે શનિ રવિ મોલ અને થિયેટરમાં લોકો એકઠા થાય છે, જેથી શનિ રવિ દરમિયાન મોલ અને થિયેટરો બંધ કરી લીધા છે અને સરકારે તમામ તૈયારીઓ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એ પણ કીધું કે લોકોને ગભરાવાની જરૂર નથી અને સાથે સાથે સાવચેતી રાખવી પણ ખૂબ જરૂરી છે. અત્યારે જેટલા કેસ આવે છે તેના 5 ગણા બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપેલો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે અત્યારે જેટલા કેસ આવે છે તેના કરતાં 5 ગણા બેડ તૈયાર રાખવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે અને સરકાર દરરોજ આ બાબતે રિવ્યૂ પણ કરે છે. દવા, ઇન્જેક્શન, ડૉક્ટર આ તમામ વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ધન્વંતરી રથ, 104 સંજીવની એ પણ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે. એટલે હું માનું છું કે ગભરાવાની જરૂર નથી. આમ આ શબ્દો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કીધા કે દવા, ઇન્જેક્શન, ડૉક્ટર તમામ વ્યવસ્થા થઈ ગઈ છે. ધન્વંતરી રથ, 104 સંજીવની એ પણ કરી દીધું છે એટલે લોકોએ ગભરાવાની જરૂર નથી. ફરી લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યુ લાગુ થવાની નથી. આ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે સ્ટેટમેન્ટ આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ છે. 2 દિવસ પહેલાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે હાલમાં લોકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે 8 મહાનગરપાલિકાઓમાં સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ છે બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને શિક્ષણ છે તેને ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે, જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે, માત્ર ઓનલાઈન શિક્ષણ જ રહેશે. તો ગુજરાતમાં ફરી લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યુ લાગવાની નથી. આ વિશે તમારી શું પ્રતિક્રિયા છે કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઇક તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.